મિત્રો કેમ છો મજામાં દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ભુલસા પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે દરેક તમે વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 માં તમે સમાવી ચૂક્યા છો તો હવે 8 માં ધોરણમાં તમે આવી ચૂક્યા છો અને તમને પણ ખ્યાલ છે કે આ કોરોનાની મહામારીમાં છે એ ઘણી બધી સમસ્યાઓ વિદ્યાર્થી જોવા મળે છે અને જેની સામે અમે લડી રહ્યા છીએ તો ભગવાન શ્રી સૂર્ય ભગવાનને પ્રાર્થના કરી કે ભાઈ દરેક વિદ્યાર્થી છે તમારું જે સ્વાસ્થ્ય છે સારું રાખે એવા શ્રી સૂર્ય ભગવાનના ચરણોમાં વંદન વિદ્યાર્થી આજે ખાસ આપણે વાત કરીએ સામાજિક વિજ્ઞાન વિશે તો કે છેલ્લા એક મહિનાથી તમે છે ઓનલાઈન એ શિક્ષણ મેળવી રહ્યા છો અને ખાસ કરીને તમે આપણા સારણા ગ્રુપમાંથી રોજે રોજ એ દરેક વિષયના એ વિડીયો તમે જોવો છો ખાસ કરીને આપણે વાત કરીએ તો સામાન્ય વિજ્ઞાન કે જેમાં અગાઉ પણ પહેલા વાત આખો એ ભૂલો કર્યો કે વેપારી શાસનો કીતે બનેલ કે કીતે અંગ્રેજો આવ્યા અને દરેક બાબત આપણે વિશે અભ્યાસ કરી ચૂક્યા છે આજે બીજા વાત ઉપર આપણે આજે જઈએ કે જે ખાસ કરીને વાત છે જેનો છે તો કે ભાઈ ભૂગોળનો છે એ ખાસ કરીને ભાગનું નામ શું છે કે આપણી આસપાસ શું આપણને પ્રશ્ન થાય લે સાહેબ આપણી આસપાસ તો ઘણી બધી વસ્તુઓ છે ઘણી બધી ચીજ વસ્તુ છે આપણે જોવા મળે છે પણ અહીંયા સમાજના શબ્દમાં જો જોવા જઈએ તો આપણી આજુબાજુ ઘણી બધી ચીજ વસ્તુ એવી છે જોવા મળે છે કે જેને આપણે નળી આંખે જોઈ શકતા હોતા નથી ખાસ કરીને આપણે પાણીની શરૂઆત કરી એ પહેલાં તમને એક બાબત કહી દઉં કે દરેક વિદ્યાર્થી પાઠ્ય પુસ્તક લઈને જ બેસે પાઠ્ય પુસ્તક લઈને બેસો તો જે કાંઈ શબ્દ આવશે તમે એમાં જોઈ શકશો અને સમજી શકશો પાઠની આપણે શરૂઆત કરીએ કે ધનવી તેના મમ્મી સાથે બગીચામાં જઈ રહ્યો ધનવી તેના મમ્મી સાથે બગીચામાં ફોટો તો જઈ રહ્યો હતો એના મનમાં પ્રશ્ન થયો એના મમ્મીને પ્રશ્ન કર્યો કે મમ્મી અરે જમીન ઉપર કેવી રીતે ચાલી રહ્યા છે અને ત્યારે ધનવીના મમ્મી એને જવાબ આપે છે કે ખાસ કરીને આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ એ પૃથ્વી ઉપર જે કાંઈ આવરણો જોવા મળે છે કે જેના અનુસંધાને આપણું જીવન શક્ય બનતું પૂછે ત્યાં તમે એક વાત તમે ખ્યાલ છે કે સૂર્યમંડળ આપણું છે કે જેમાં ખાસ કરીને એ સૂર્યનું પણ એક શું છે કુટુંબ છે કે સૂર્યનું પણ એક કુટુંબ છે જેને શું કહેવાય છે સૌર પરિવાર તરીકે ઓળખીએ છે અને અગાઉના ધોરણમાં છે સમાજમાં તો વિજ્ઞાન તમે જોઈ ચૂક્યા છો કે સૂર્યની આજુબાજુ ઘણા બધા ગ્રહો છે એ પરિક્રમા કરે છે કે મંગળ બુધ ગુરુ શુક્ર પ્લુટો નેપ્ચ્યુન ઘણા બધા ગ્રહો છે પ્રદક્ષિણા કરે છે નેમોનો એક ગ્રહ જે પૃથ્વી છે અને એ પૃથ્વી શું છે સૌર પરિવારનો એક સભ્ય છે શું છે પૃથ્વી એ સૌર પરિવારનો એક સભ્ય છે અને ખાસ કરીને આપણે ખ્યાલ છે કે આપણું જીવન પૃથ્વી ઉપર જ શક્ય બને છે કારણ કે તમને એ પણ ખ્યાલ ચાર ધોરણમાં તમે ભણી ચૂક્યા છો કે પૃથ્વી છે બે પ્રકાર છે એ પરિક્રમા કરે છે એક તો પોતાની ધરી ઉપર પડે છે અને એક સૂર્યની પ્રત્યાખી પ્રદક્ષિણા કરે છે તમને સમજ પણ ખબર છે કે આ પૃથ્વી જ્યારે પોતાની ધરી ઉપર જ્યારે એકાદ ટુકડો કરે ત્યારે કેટલો સમય થાય વિચારો હા 24 કલાક અને એક સ્વરૂપે જ્યારે પૃથ્વી સૂર્યની પ્રત્યે જ્યારે પ્રદક્ષિણા એકાદ ટુકડો કરે એટલે કેટલા દિવસો થાય 365 દિવસ કે જેને આપણે શું કહીએ છીએ એક વર્ષ કહીએ છીએ ખબર છે ને એક વર્ષમાં કેટલા દિવસો હોય 365 દિવસ આગળ વધીએ ખાસ કરીને દરેક પ્રકારના માનવ જીવન હોય કે પ્રાણીઓ હોય કે પશુ પક્ષીઓ હોય દરેક સજીવો માટે તાપમાન પાણી હવા જે માત્ર પૃથ્વીને જ મળેલા છે અને તમને ખ્યાલ છે કે આ કોઈ માનવ કોઈ મંગળો પર ગયો કોઈ બુધ ગ્રહ પર ગયો કોઈ પ્લુટો પર ગયો ના શા માટે અરે ભાઈ ત્યાં જીવન શક્ય નથી પણ પૃથ્વી એક જ એવો ગ્રહ છે કે જ્યાં માનવ સમુદાય છે પ્રાણીઓ છે કે જે પતન જેવું છે જે આપણે જોવા મળે છે ખાસ કરીને સજીવો માટે તાપમાન અનુકૂળ એવું પીવા માટેનું પાણી તેમજ પોતાના જીવનને ટકાવી રાખવા માટે હવા જે માત્ર પૃથ્વીને મળેલા છે એટલા જ માટે દરેક પ્રકારનો માનવ સમુદાય ક્યાં રહે છે કે ભાઈ પૃથ્વીમાં છે તે આપણે જોવા મળે છે અગર વધીએ કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે અને આ પહેલા સમયમાં ઇતિહાસમાં જોવા જઈએ તો પૃથ્વી શું છે તો કે અગાઉ છે સૂર્યમાંથી
એ ચૂંટણી જોવા મળે છે. એવું કહેવામાં છે કે જ્યારે એ પૃથ્વી જ્યારે શૂન્યમાંથી છૂટી પડી ત્યારે શું હતી? અગર ઘોડા સ્વરૂપે હતી. કે જ્યારે એ પૃથ્વીનો જે ઉદ્ભવ થયો ત્યારે શું હતી? તો અગર ઘોડા રૂપમાં છે એ હતી. પણ જેમ સિંહ સમય પસાર થતો ગયો એમ અગર ઘોડામાંથી શું થયું? તો કે ભાઈ ઠંડો પડવા લાગ્યો. સામાન્ય નાનું ઉદાહરણ આપો. એટલે મમ્મી આપણે રસોઈ કરે છે, તમે રસોઈ સરળના ગેસ બધા નીચે ઉતાર શું હોય છે? ગરમ હોય છે. કોઈ શાક હોય કે રોટલી હોય કોઈ વસ્તુ શું હોય છે? ગરમ હોય છે. પણ જેમ જેમ પાન હવા ચાલે લાગે છે એટલે શું બને છે? ઠંડી પડવા છેલ્લા તો જોવા મળે છે. એટલે ખાસ કરીને એ પૃથ્વી જે સૂર્યમાંથી છૂટી પડી હતી કે જે અગ્ન ઘોડા સ્વરૂપમાં હતી એ ધીમે ધીમે શું થયું? તો કે ભાઈ ઠંડો પડવા લાગ્યો. એ વખતે જ્યારે એ પૃથ્વી જ્યારે અગ્ન ઘોડા સ્વરૂપે જ્યારે ઠંડો પડ્યો ત્યારે એમાંથી ત્રણ તત્વો નો ઉદ્ભવ થયો. કેટલા તત્વોનો? ત્રણ તત્વોનો જે ઉદ્ભવ થયો જેમાં પહેલા તો ઘન સ્વરૂપે છે જે ઉદ્ભવ થયો એને શું કહેવામાં આવે છે? તો ભાઈ મૃદાવરણ કહેવામાં આવે છે. મૃદા એટલે ભૂજ એટલે માટી, આવરણ એટલે પડ, માટીનું પડ એટલે શું? મૃદાવરણ. સામાન્ય રીતે આપણે પૂછે લઈ છે અથવા તો પ્રશ્ન પૂછાય કે મૃદાવરણ કોને કહે છું? તો કે ભાઈ માટીનું બનેલું પડ જેને આપણે શું કહે છે? મૃદાવરણ કહીએ છીએ. એક સ્વરૂપે બીજું તત્વ આપણે જોઈએ તો કેવું છે? પ્રવાહી સ્વરૂપે. આપણે ખ્યાલ છે પ્રવાહી સ્વરૂપ આપણે શું જોવા મળે છે? તો પાણી. કે જે દરેક વસ્તુ જે ઘણી જો જે પ્રવાહી સ્વરૂપ જોવા મળે કે એ પ્રવાહી સ્વરૂપમાં આજે રૂપાંતર પામ્યું એને શું કહે છે? જલાભરણ કહેવામાં આવે છે. ત્રીજો સ્વરૂપ જોઈએ કે ત્રીજું તત્વ કે ભાઈ એ પંચો પૂરામાંથી જે તમારા સ્વરૂપે અથવા તો જે વાયુ સ્વરૂપે જે રૂપાંતર પામ્યું જેને આપણે શું કહે છે? વાતાવરણ કહીએ. અને ખાસ કરીને મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ ત્રણેય મુખ્યના તો જોઈએ વિગત અભ્યાસ આપણે પાઠમાં છે ત્યાં આપણે આગળ આપણે એની સૌ પાઠની મુદ્દાઓ છે એની માહિતી આપણે મેળવીશું. આગળ વધીએ કે માનવ આજે રહેવા માટે કઠણ સપાટી, પાણી, હવા મળી રહેતા પૃથ્વી ઉપર એ જીવ સૃષ્ટિ વિકાસ પામે છે. કારણ કે તમને ખ્યાલ છે આપણું જીવન ક્યારે શક્ય બને? કે જ્યારે ત્રણ વસ્તુ આપણને મળે તો આપણું જીવન શક્ય હોય. કઈ ત્રણ વસ્તુ? હવા, પાણી અને સૂર્યપ્રકાશ. એટલે કે તાપ. એટલે ખાસ કરીને હવા, પાણી અને સૂર્યપ્રકાશ જ્યારે મળે છે ત્યારે માનવનું જીવન જે શક્ય બને છે. જે કાંઈ વનસ્પતિ ઉગે છે, જે કાંઈ પાકો પણ ઉગે છે તથા દરેક પ્રાણી સમુદાય, પક્ષીઓ, દરેક જીવજંતુઓ, જળચર પ્રાણીઓ તો દરેકને પોતાના જીવનને ટકાવી રાખવા માટે છે આ હવા, પાણી અને સૂર્યપ્રકાશની જરૂર પડે છે. એમાંય ખાસ કરીને જો આપણે માનવની જો વાત કરીએ માનવને છે રહેવા માટે શું જોવું પડે? કઠણ સપાટી એટલે કે મૃદાવરણ એટલે કે જમીનનો ભાગ કે જેના ઉપર ચાલી શકીએ છીએ, દોડી પણ શકીએ છીએ, એ જમીન ઉપર મોટા બાંધકામો પણ બનાવી શકીએ છીએ, એ જમીન ઉપર છે ખેતીના કાર્ય પણ કરી શકીએ છીએ, એ જમીન ઉપર બાંધ લેવાના સાધનો પણ નીચે બને છે. એટલે ખાસ કરીને એ કઠણ સપાટી, પાણી, હવા મળી રહેતા પૃથ્વી પર શું બને છે? જીવ સૃષ્ટિ વિકાસ પામે છે. એ માનવ જીવ તો દરેક પ્રકારના જીવ જંતુ પ્રાણી છે પોતાનું જીવન શક્ય બને. જ્યારે એ જીવન ત્યાં જીવ સૃષ્ટિ અસ્તિત્વમાં આવે એટલે શું કહેવાય છે? તો કે ભાઈ જીવાવરણ છે કહેવામાં આવે છે. અને આ પૃથ્વી પર આવરણ છે અસ્તિત્વમાં આવ્યા. એક પછી ઘન સ્વરૂપમાં, ત્યારબાદ પ્રવાહી સ્વરૂપમાં અને ત્યારબાદ છે એ વાયુ સ્વરૂપમાં છે અસ્તિત્વમાં આવ્યા. અને જેમાં ખાસ કરીને ઘન સ્વરૂપ એટલે કે મૃદાવરણ, પ્રવાહી સ્વરૂપ એટલે કે જલાવરણ અને વાયુ સ્વરૂપ એટલે કે વાતાવરણ એ સ્તિત્વમાં આવ્યા. જ્યારે ત્રણેય સ્ત્રોત જ્યારે જોવા મળે છે એટલે કે ત્રણેય તત્વો જ્યારે અસ્તિત્વમાં આવ્યા ત્યારબાદ એ જીવાવરણ એટલે કે જીવ સૃષ્ટિ છે અસ્તિત્વમાં આવે છે. એટલે આપણે સવારની પ્રશ્નમાં છે એટલે ખાસ કરીને એ તત્વ વિશે માહિતી મેળવી. હવે આપણે ખાસ કરીને છે પહેલું તત્વ એટલે કે ઘન સ્વરૂપે જે રૂપાંતર પામ્યું એટલે શું? મૃદા. તો ચાલો આપણે મૃદા વિશે ચર્ચા કરી વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં પ્રસ્તાવના આપણે જોઈ કે ભાઈ મૃદા છે ચાર તત્વ, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. હવે ખાસ આપણે એક પછી એના મુદ્દા વિશે આપણે સૂચન આપણે કરી જેમાં છે પહેલો મુદ્દો એટલે કે મૃદાવરણ. કે ભાઈ મૃદાવરણ કોને કહીએ છીએ? એ મૃદાવરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, શું શું જોવા મળે છે, ચાલો તેનો અભ્યાસ કરીએ. આપણે ખાસ કરીને મૃદાવરણ એટલે કે પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ કરીએ છીએ તે ભાગને મૃદાવરણ કહીએ છીએ.
એટલે આજે માનવ જે જમીનના ભાગ ઉપર રહે છે જેના પર વસવાટ કરે છે એ ભાગને શું કહે છે મૃદાવન કહે છે એટલે ખાસ કરીને પછી માનવ હોય દરેક પ્રકારના પ્રાણી હોય પશુ પક્ષી હોય કે જળચર પ્રાણી હોય કે જીવજંતુ હોય કે જ્યાં માનવ વસવાટ કરે છે તો જે પ્રાણીઓ વસવાટ કરે છે એ તમામ વસવાટ કરે છે અને અથવા એ ભાગને શું કહે છે મૃદાવરણ કહે છે જ્યારે મૃદ એટલે માટે આપણો પ્રશ્ન થાય સાહેબ મૃદાવરણનો સંધિ છૂટી પાડીએ તો તે શબ્દ અલગ પાડીએ તો શું અર્થ થાય તો ભાઈ મૃદ એટલે માટી અને આવરણ એટલે પર ખાસ કરીને પરીક્ષામાં પણ એક માર્કમાં તો બે માર્કનો પ્રશ્ન પૂછાય કે ભાઈ મૃદાવરણ એટલે શું એટલે મૃદ એટલે માટી અને આવરણ એટલે પર પૃથ્વીના પોપડાને ઘનાવરણ અથવા તો શિલાવરણ પણ કહી શકો છો કારણ કે પૃથ્વીનો જે પોપડો જે છે જમીનનો જે ભાગ જે છે ઉપરનો જે પોપડો જે છે એને શું કહેવામાં આવે છે તો એને ઘનાવરણ પણ કહેવાય છે અથવા તો એને બીજો અર્થ કહે એને શિલાવરણ પણ કહેવામાં આવે છે અને તમને ખ્યાલ હશે કે શિલાવરણ એટલે કે પથ્થર એટલે કે પથ્થરનો જે આખો ખડકોડો ભરેલો વિભાગ અથવા તો એ ભાગ શિલા એટલે પથ્થર પથ્થરનો જે ભાગ એટલે કે ખડકાળ પ્રદેશ હોય અથવા તો જંગલ વિસ્તાર જોવા મળે એને શું કહેવાય છે તો કે ભાઈ વૃંદાવન કહેવામાં આવતું હોય છે આગળ આપણે જોઈએ અને એમાં ખાસ કરીને આ મૃદાવરણનો ભાગ એટલે કે જે આખી પૃથ્વી જે છે શું છે આખી પૃથ્વી જે આપણે જોવા મળે છે એ આખા પૃથ્વીમાં જો આપણે ચાર ભાગ પાડીએ તો ખાસ કરીને એ મૃદાવરણનો ભાગ 29% છે આપણે જે જોવા મળે છે કેટલો ભાગ તો કે પૃથ્વી સપાટીનો 29% ભાગ રોકે છે કોણ તો કે ભાઈ મૃદાવરણ આગળ વધીએ કે 64-100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે તમને તે વિચાર નિયમ કેમ 64-100 કિલોમીટર ની જાડાઈ એટલે કે આપણે જે જમીન ઉપર ચાલીએ છીએ દોડીએ છીએ રહીએ છીએ એ જમીનની જે સપાટી જે છે એ સપાટીની નીચેનો ભાગ કેટલો છે તો કે ભાઈ 64-100 કિલોમીટર કેટલો 64-100 કિલોમીટર ની જાડાઈ ધરાવે છે અને ક્યાં 64 પણ હોય ક્યાં 70 હોય 75 હોય ક્યાં 80 પણ હોય ક્યાં 90 પણ હોય ક્યાં 100 પણ હોય એટલે ઓછામાં ઓછું 64 અને વધુમાં વધુ કેટલું 100 કિલોમીટર પણ હા દરેક જગ્યાએ છે ત્યારે એક સરખી હોતી નથી કારણ કે પૃથ્વીના પોળમાં ક્યાંક છે 100 કિલોમીટર જોવા મળશે તો ક્યાંક વધુ 100 કિલોમીટર પણ અંતર આપણે પૃથ્વીના અંદરના ભાગમાં છે જોવા મળતું હોય છે હવે સામાન્ય ઉદાહરણ શું તમને વાત કરું તો ઘણી આપણે ઘરે દાળ પડાવીએ છીએ પાણી માટે મોટા ભાગે 300 ફૂટ 400 ફૂટ છતાં રહેતા હોય ક્યાંક 1000 ફૂટ સુધી આપણે છપ્પલ કરી નાખતા હોઈએ છીએ કારણ કે આપણે એ ખબર છે કે જમીનના નીચેના ભાગમાં છે પાણીનો સમુદાય એટલે કે પાણી છે તમને જોવા મળે છે એ ઉપરાંત આ ભાગ ઉપર એટલે કે ખાસ કરીને જો મૃદાવરણ ઉપર જોઈએ તો ઘણી બધી વસ્તુઓ છે તમને જોવા મળે છે કે જેમાં ખાસ કરીને પર્વતો ઉત્તર પ્રદેશો મેદાનો જંગલો વગેરે વસ્તુઓ છે તમને જોવા મળશે મેદાનો છે ક્યાં છે જમીનના ઉપરના ભાગમાં જે કંઈ ઉત્તર પ્રદેશો છે ક્યાં છે જમીનના ઉપરના ભાગમાં ક્યાં પહાડી ક્ષેત્ર છે ક્યાં ઊંચાઈ વધુ છે ક્યાં ઓછી ઊંચાઈ છે ક્યાં 1000 મીટર છે તો ક્યાં એ 2000 મીટર 3000 મીટર સુધી ઊંચાઈ ધરાવતા ઉત્તર પ્રદેશો જોવા મળે છે એ ઉપરાંત મોટા મોટા પર્વતો જો તમને ખ્યાલ સાથે હિમાલય પર્વત છે તો તમે જોયું કે જે ખાસ એ હિમાલય ક્ષેત્રમાં કે જ્યાં ઊંચાઈ ક્યાંક 1000 મીટર 2000 મીટર ખાસ તમને ખબર છે માઉન્ટ એવરેસ્ટ ઊંચાઈ કેટલી છે ખ્યાલ છે તમને વિચારો છો કેટલે હા 8848 મીટર કે જે સૌથી ઊંચો એ પડ છે કહેવામાં આવે છે પણ એ પડો તો આપણે છે ક્યાં કોની ઉપર તો એ જમીન ઉપર છે એ ઉપરાંત આપણે ભારતમાં જોવા મળતા દરેક પ્રકારના જંગલો હજુ છે કે વૃક્ષો છે તમને જોવા મળે છે એ વૃક્ષો બધા છે ક્યાં જમીનના ઉપરના ભાગમાં તો દરેક પ્રકારના જે જંગલો છે વનસ્પતિ તમને જોવા મળે છે ક્યાં છે તો એ જમીનના ઉપરના ભાગમાં જોવા મળે છે હું વૃક્ષ જમીન અંદરના ભાગમાં હોય ઊંધું થાય ન થઈ શકે વધુ છે તમે જો ખાસ કરીને તમે ઘરે જોતા હશો કે દાળ પડાવીએ છીએ એ દાળમાં ચાલુ જે પાણી છે કેવો હોય છે ગરમ હોય છે જોયું છે ન જોઈ દેખા જો અથવા પપ્પાને તો મમ્મીને પૂછજો કે પપ્પા દાળમાં જે પાણી
જીવન જોડાય એ ટુ ઝેડ દરેક પ્રકારની વસ્તુ અચ્છા પણ ક્યાંથી મળે છે તો કે ભાઈ ઉદ્યોગ ધંધામાંથી અચ્છા તૈયાર થતી વસ્તુ બિસ્કિટ હોય ચોકલેટ હોય આ દરેક વસ્તુ તમને મળે છે ક્યાંથી ઉદ્યોગ ધંધામાંથી આજે દરેક પ્રકારના વાહન વ્યવહાર ચાલે છે દરેક પ્રકારના લોખંડ કોળા સોનું ચાંદી દરેક વસ્તુનો તમે ઉપયોગ કરો છો તો એ બધું આપણને આપે છે કોણ તો કે ઉદાહરણ આપે છે એ મુદ્દાઓના કારણે દરેક પ્રકારના ઉદ્યોગ ધંધાઓ ચાલે છે નામની ખ્યાલ ચાલે ઉપા પણ જો તમને કોઈ કારખાનામાં કામ કરતા હશે અથવા તમારો કારખાનો હશે કોઈને કોઈ ઉદ્યોગમાં જતા હશે અથવા કોઈ પણ કામ ધંધે જતા હશે કોઈને કોઈ પ્રકાર છે એ પ્રવૃત્તિમાં જોડાયેલા જોવા મળે છે અને આપણે એક મહત્વની વસ્તુ એટલે કે ખાસ કરીને ખનિજો જ્યારે મુદ્દાઓને લઈને પૂછેલા પેટ્રોલમાંથી જ્યારે ખનિજો મળે છે ત્યારે દરેક પ્રકારની વસ્તુ તમને આપણે જોવા મળે સોના ચાંદીના દાગીના પહેરો છો પણ એ સોનો ને ચાંદી શું તમે જાતે બનાવો છો ના એ કોણ આપે છે આપણને તો ભાઈ જમીનમાં આપણને પ્રાપ્ત થાય છે આજે મને કે સારા તમે જે બેન્ચીસ પર બેસો છો બેન્ચીસ જે નીચેના બગાઓ જે છે એટલે કે લોખંડ જે છે મારી માણા છે લોખંડ જે વપરાય છે અથવા પંખાઓ છે લાઈટ છે દરેક પ્રકારની ખનિજો આપણને કોણ આપે છે કુદરત એટલે કે મુદ્દાઓમાંથી આપણને પ્રાપ્ત થાય છે આજે તમે સાયકલ ચલાવો છો Thank you.